જો વાડી તારી સુકી છે, જો વાડી તારી સુકી છે, વરસાતણી ભૂખી છે, ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે, ઓ પરમેશ્વર. જો બીજ વવાયા છે તેમાં, જો બીજ વવાયા છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં, ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તુભારે આપજે, ઓ પરમેશ્વર. જેથી તારી વાડી, ખીલે જેથી તારી વાડી, શોભે જેથી બહુ સારી, ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની પુષ્ટિ તું ભારે આપજે, ઓ પરમેશ્વર. ફળવાન થઈ આત્માની વૃષ્ટિ તું ભારે આપજે, ઓ પરમેશ્વર. તુજ ભક્તોની સહુ માગણીઓ, તુજ ભક્તોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ, ઓ પરમેશ્વર, ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે, ઓ પરમેશ્વર. આવો આપણે આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર આપણે જોડાઈએ. સૌ પ્રથમ તો ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું કે આ ઓનલાઈન બાઇબલ સ્ટડીની અંદર બાઇબલ સ્ટડી કરવાની માટે જે તક મને મળી છે એના માટે
આપણા ગુજરાત ડાયોસિસના માનવંત બિશપ સાહેબ ધ રાઇટ સિલ્વાન્સ એચ ક્રિશ્ચિયન સાહેબને માટે, ઉપાધ્યક્ષ સાહેબને માટે, સેક્રેટરી સાહેબ અને ખજાનજી સાહેબનો આ સમય ખાસ આભાર માનું છું. તે સાથે ટેકનિકલ ટીમનો પણ આ સમય ખાસ હૃદયના ઊંડાણથી આભાર માનું છું. આ સમયે આ સાંજની બાઇબલ સ્ટડીની અંદર આપણે જોડાઈએ ત્યારે આવો આપણે પ્રભુનું વચન વાંચીએ તથા સાંભળીએ. સંત માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 53મી કલમથી લઈને 58મી કલમ સુધી પ્રભુનું વચન આપણે વાંચીશું તથા સાંભળીશું. ત્યાં પ્રમાણે લખ્યું છે, અને એમ થયું કે ઈસુએ દ્રષ્ટાંતો કહી રહ્યો ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુતારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? અને શું એની સગળી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી, પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજે ઠેકાણે માન વગરનો નથી, અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. આ ઈશ્વરના જીવંત વચનો છે. પ્રભુ પોતાના વાંચેલા અને સાંભળેલા વચનો પર પુષ્કળ આશીષ આપો. આમેન. આવો બાઇબલ સ્ટડીની અંદર જોડાઈએ. પહેલાં આપણે પ્રાર્થના નમીએ, પ્રભુ પાસે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત કૃપાળુ પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન તથા મહિમા પ્રભુ આપીએ છીએ. ફરી એકવાર આ સાંજની બાઇબલ સ્ટડીની અંદર પ્રભુ અમે જોડાયા છીએ ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે, વચનો તમારા છે, મર્મો તમારા છે, ત્યારે પ્રભુ એ વચનો અને મર્મો દ્વારા તમે અમારી સાથે વાતને વ્યવહાર કરો. હા પ્રભુ, તમે બોલો અમે સાંભળીએ તેવું તમે થવા દો. આ મારી પ્રાર્થના મારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. તો આ સમયે ફરી એકવાર ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું. અને આ સમયે સંત માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 53મી કલમથી લઈને 58મી કલમ સુધી જે પ્રભુનું વચન વાંચ્યું છે એમાંથી આપણે ખાસ મનન કરવાના છીએ. અને વિશેષ કરીને 58મી કલમ, અને તે આ પ્રમાણે લખ્યું છે કે અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. એ કલમને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું અને રીતે આપણે આગળ વધીશું. વલો, ઘણી બધી વખત આપણી વ્યક્તિગત જીવનની અંદર, પરિવારની અંદર, મંડળીની અંદર, સમાજની અંદર આપણે જોઈએ તો અદ્ભુત જે કામો એ થવા જોઈએ એ કામો થતાં આપણને જોવા મળતા નથી. એ અદ્ભુત કામોનો દુકાળ એ આપણને જોવા મળે છે. અને અહીંયા 58મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. વલો, આજના સમયની અંદર આપણે જોઈએ તો મંડળીમાં વર્ષો વર્ષ પ્રભુના સેવકો તરફથી પ્રભુનું અદ્ભુત વચન એ પીરસવામાં આવે છે, પૂરી તૈયારી સાથે એ પ્રભુનું વચન એ આપવામાં આવે છે, અને તેના દ્વારા ઘણા મોટા કામો ઈશ્વર અદ્ભુત રીતે એ કરાવે છે. છતાં પણ તમે જુઓ તો ઘણી બધી વાર આપણા ખ્રિસ્ત પ્રત્યેના પ્રેમમાં કોઈ ફેરફાર એ આવતો નથી. દર રવિવારે અલગ અલગ દિવસોએ, અલગ અલગ પ્રસંગોએ એ પ્રભુનું વચન એ પીરસવામાં આવે છે, પરંતુ આપણને જોઈએ તો જે ફેરફાર એ આપણને જોવા મળવો જોઈએ એ ફેરફાર એ જોવા મળતો નથી.
વિશ્વાસની અંદર કોઈ ફેર એ આપણને પડતો એ આપણને જોવા મળતો નથી. ઘણીવાર આપણે માનવી ધોરણ તથા આપણા સંકુચિત જ્ઞાનના ચશ્મા વડે આત્મિક બાબતો જોવાને માટે આપણે પ્રયત્ન એ કરતા હોઈએ છીએ. તેથી આપણા મધ્યે એ પરાક્રમી કામો, એ અદ્ભુત કામો એ થતા નથી. અને એના લીધે જે આત્મિક વૃદ્ધિ થવી જોઈએ એ આપણને જોવા મળતી નથી. તેથી જે આશીર્વાદો પ્રાપ્ત થવા જોઈએ એ આશીર્વાદો પણ આપણને મળતા નથી. અને માટે આપણે જોઈએ તો એ અદ્ભુત અને પરાક્રમી કામો થાય એ બહુ જરૂરનું છે. અહીંયા જે શાસ્ત્રપાઠ વાંચ્યો ત્યાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના દેશમાં નાઝરેતમાં ત્યાં ગાડી આવે છે અને એના શિક્ષણની એ અજાયબ સેવા એ ત્યાં ગાડી એ આપતા આપણને એ જોવા મળે છે. અને ત્યાં તમે જુઓ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પોતાના દેશમાં આવીને 54મી કલમની અંદર એવું લખ્યું છે કે પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને બોધ કર્યો, તેઓના સભાસ્થાનમાં અને તેઓને બોધ કર્યો એવું લખવામાં એ આવ્યું છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિક્ષણથી તેઓ બહુ જ અચરતી પામે છે. પરંતુ ત્યાં તમે જુઓ આશ્ચર્ય પામે છે, અજાયબ જેવું લાગે છે, પરંતુ ત્યાં તેઓ આશીર્વાદ પામી શક્યા નહીં. વલો ઘણી બધી વખત આપણે માનવી સ્વભાવ એ સ્વીકારવાને માટે તૈયાર એ આપણે હોઈએ છીએ, પરંતુ નવું પરિવર્તન, નવો બદલાવ એ આપણે ઈચ્છતા નથી. અને એના કારણે આમને આમ જ એ વર્ષ, એ સમય, એ વર્ષો વરસ એ એમ જ વીતી જાય છે. એ જ ઘરેડની અંદર એ આપણે ચાલતા હોઈએ છીએ. વલો આજે આપણે જોઈએ તો શા માટે આપણી મધ્યે એ પરાક્રમી કામો એ થતા નથી, એ અદ્ભુત ચમત્કારો એ થાય એ બહુ જ અગત્યનું છે. અને માટે ચોક્કસ આપણા જીવનની અંદર એ પરિવર્તન એ આવે એ બહુ જ અગત્યનું છે. અને આજના આ વચન દ્વારા પ્રભુ ચોક્કસ એ આપણને એ શીખવશે, એ સમજણ એ આપણને એ આપશે. જો તમે 54મી કલમ, 55મી અને 56મી કલમ તમે જુઓ તો ત્યાં એવું લખ્યું છે અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરત થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી શું? અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? અને શું એની સગળી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અહીંયા તમે જુઓ નાઝરેતના લોકોને એ યશાયા પ્રબોધકની પ્રબોધવાણી વિશે એ ખબર હતું. વલો યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર 11મો અધ્યાય અને તેની 1-4 કલમ તમે જુઓ તો એ નાઝરેતના લોકોને એ વચન વિશે એ ખબર હતી. અને ત્યાં એ પ્રમાણે લખ્યું હતું કે યશાયાના ઠૂંટામાંથી ફણગો ફૂટશે ને તેની જડમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાના ભયમાં હરખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં, પણ ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે ને નિષ્પક્ષપાતપણે તે દેશના દિનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે અને પોતાના મોંની સોટીથી તે જુલમીને મારશે ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. વલો એ નાઝરેતના લોકોએ એ યશાયા પ્રબોધકના
એ 11મા અધ્યાયની 1-4 કલમ એ જાણતા હતા, છતાં પણ ત્યાં તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ શંકા એ કરે છે. એમનું શિક્ષણ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે શિક્ષણ હતું એ અધિકારયુક્ત એ શિક્ષણ હતું, છતાં એમના દેવત્વ પર તેઓ શંકા એ કરે છે. આજે આપણે પણ એ પ્રભુના વચન એ જાણીએ છીએ, જેમ એ નાઝરેતના લોકો જાણતા હતા એમ આજે પણ પ્રભુનું વચન આપણે જાણીએ છીએ. કેમ કે પ્રભુ પવિત્ર આત્માદેવ એ આપણને સમજણ આપે છે, એ જ્ઞાન આપણને આપે છે, એ ડાપણ એ આપણને આપે છે, છતાં પણ ઘણી બધી વાર આપણે તેના વચન પર શંકા એ કરીએ છીએ. વચન કરતા વ્યક્તિ પર આપણે વધારે ભરોસો એ રાખીએ છીએ, એ ચારિત્રને વધારે એ મહત્ત્વ એ આપણે આપીએ છીએ, તથા એના સ્થાનને એના હોદ્દાને વધુ મહત્ત્વ એ આપણે આપીએ છીએ. અને એના કારણે ઘણી બધી વખતે એ વચનો પર આપણે શંકા એ કરીએ છીએ. અને માટે અહીંયા જોઈએ છીએ કે એ પ્રભુના વચનો પર શંકા કરવાના કારણે ત્યાં આપણે જોઈએ છીએ કે એમની મધ્યે એ અદ્ભુત અને પરાક્રમી કામો એ થઈ શક્યા નહીં. આ પહેલી બાબત એ ત્યાં આગળ આપણે એ જોઈ એ શકીએ છીએ. બીજી બાબત જો આપણે જોઈએ એ 54મી કલમથી લઈને 56મી કલમ એની અંદર ફરી એ આપણે જોઈ શકીએ છીએ કે જે નાઝરેતના વાસીઓ હતા તેમના આશ્ચર્ય અને પ્રશ્નમાં તેમના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યેનો એ ધિક્કાર અને ઈર્ષા એમના જીવનની અંદર પ્રગટ થતી એ આપણને જોવા મળે છે. એ જે રીતના ત્યાં એ બોલ્યા એ બાબત વિશે જો આપણે વિચાર કરીએ તો ખ્રિસ્ત પ્રત્યે એ ધિક્કાર અને ઈર્ષા પ્રગટ થતી એમના જીવનની અંદર એ આપણે જોઈ શકીએ છીએ. વલો અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વને એ સ્વીકારવાને બદલે ફક્ત માણસ તરીકે તેઓ નિહાળે છે. તેઓ કહે છે કે શું એ સિથારનો દીકરો નથી? તેઓ કહે છે કે શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? શું એની સગળી બહેનો આપણી પાસે નથી? અને ત્યાં એમ પણ કહે છે તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? એટલે કે ફક્ત માણસ તરીકે એ લોકો નિહાળે છે અને એમની સરખામણી એમની તુલના એ કરે છે. એમના શબ્દોની અંદર ઈર્ષા એ આપણને એ જોવા એ મળે છે. જો તમે યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 34મી કલમ તમે જુઓ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 34મી કલમ. તેઓએ તેને કાઢી મૂક્યો એવું ઈસુએ સાંભળ્યું ત્યારે તેણે તેને શોધી કાઢીને પૂછ્યું કે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે? વલો ત્યાં તમે જુઓ એ યોહાનની લખેલી સુવાર્તા 9મો અધ્યાય અને 34મી કલમ. તેઓએ તેને ઉત્તર આપ્યો કે શું તો કે તું તો તદ્દન પાપોમાં જન્મેલો છે અને શું તું અમને બોધ કરે છે? પછી તેઓએ તેને કાઢી મૂક્યો. વલો ત્યાં તમે જુઓ તો એ બાબત એ આપણે જોઈ શકીએ છીએ. ત્યાં આગળ એ બાબત આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ વિશે અયોગ્ય બોલીને ત્યાં આગળ એને કાઢી મૂકવામાં એ આવે છે. ઘણી બધી વખત આપણે પણ દેવનું વચન તથા તેના લોકો પ્રત્યે પ્રેમ કરતાં કડવાશ વધુ હોવાના કારણે આપણે વચન તથા લોકોને સ્વીકારી શકતા એ નથી. ત્યાંના લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ સ્વીકારી શકતા એ નથી. અને માટે અહીંયા ગાડી તમે જુઓ કે એ બાબત ત્યાં ગાડી આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ન સ્વીકારવાના કારણે ત્યાં એ અદ્ભુત અને પરાક્રમી કામો એ થતા આપણને જોવા એ મળતા નથી.
એ સ્વીકારી એ શકતા એ નથી. અને માટે આજે આપણે પણ એ પ્રભુનું વચન તથા એ પ્રભુના લોકોને આપણે સ્વીકારવાની એ જરૂર છે. જો એ પ્રમાણે કરીશું તો ચોક્કસ એ અદ્ભુત કામ એ આપણી મંડળી મધ્યે, આપણા લોકો મધ્યે એ થશે. ત્રીજી જે અગત્યની બાબત એ માથીની લખેલી સુવાર્તાની અંદર જે પ્રભુનું વચન જે આપણે વાંચ્યું એની અંદર આપણે એ જોઈએ તો એ 54-56 કલમની અંદર ત્યાં આપણે એ જોઈ શકીએ છીએ કે ફરી એ કલમની અંદર જો તમે જુઓ 13મો અધ્યાય અને તેની 53મી કલમથી લઈને 58મી કલમ સુધીમાં ફરી જો આપણે એ કલમ વાંચીએ તો ત્યાં તમે જુઓ કને એમ થયું કે ઈસુએ દ્રષ્ટાંત કહી રહ્યો ત્યારે તે ત્યાંથી ચાલ્યો ગયો અને પોતાના દેશમાં આવીને તેણે તેઓના સભાસ્થાનમાં તેઓને એવો બોધ કર્યો કે તેઓ અચરજ થઈને બોલ્યા કે આ માણસની પાસે આવું જ્ઞાન તથા આવા પરાક્રમી કામો ક્યાંથી? શું એ સુથારનો દીકરો નથી? એની માનું નામ મરિયમ નથી? શું અને શું યાકૂબ તથા યુસફ તથા સિમોન તથા યહુદા તેના ભાઈઓ નથી? અને શું તેની સગળી બહેનો આપણી પાસે નથી? તો આ માણસની પાસે આ બધું ક્યાંથી? અને તેઓએ તેના સંબંધી ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજા ઠેકાણે માન વગરનો નથી. અહીંયા તમે જુઓ ફરી એકવાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવત્વને પડકારતા એ આપણને જોવા મળે છે. નાઝરેતવાસીઓ એ ઈસુને કેવળ સુથારનો દીકરો એવું જ તેઓ માનતા હતા. તેઓ મરિયમનો દીકરો, તેમણે યાકૂબ, યુસફ, સિમોન તથા યહુદાના ભાઈઓ તથા એમની બહેનોનો ભાઈ તરીકે તેઓએ જોયા હતા. વાલો તેમણે યશાયા પ્રબોધકના પુસ્તકની અંદર 9મો અધ્યાય અને તેની 6ઠી કલમ પ્રમાણે એ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, શાંતિનો સદા સરદાર તરીકે તેઓએ તેઓને જોયો નહીં. વાલો આપણે પણ આપણે વિચારીએ કે આપણા પ્રભુને આપણે સામાન્ય એ ગણી લઈએ છીએ. અહીં ગાડી તમે જુઓ એ નાઝરેતના લોકોએ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ સુથારનો દીકરો, એ મરિયમનો દીકરો, એ યાકૂબ, યુસફ અને સિમોન અને યહુદાનો ભાઈ અને એ બહેનોનો ભાઈ તરીકે સામાન્ય રીતે એ લોકો સ્વીકારે છે. પરંતુ એને પ્રભુ તરીકે સ્વીકારતા નથી. આજે દુનિયાની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુ તરીકે ઘણા બધા લોકો સ્વીકારતા એ નથી. પરંતુ વલવ પ્રભુને આપણે પ્રભુ તરીકે એ સ્વીકારીએ એ બહુ જરૂરનું છે. તે સ્વર્ગનું વૈભવભૂકી માનવ દેહ ધારણ કરી આ પૃથ્વી પર સમસ્ત માનવજાતને માટે આવ્યા, ઉદ્ધારને માટે આવ્યા. એમણે આ પૃથ્વી પર આવીને જે આવ જેવા કૃત્ય કર્યા, તેમણે એ મરણને સહ્યું, એ વધસ્તંભ પર પોતાનો પ્રાણ આપ્યો છે. અને માટે એ બાબત એ આપણે જ્યારે સ્વીકારીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર એ અદ્ભુત અને પરાક્રમી કામો એ થાય છે. વલવ ત્યાં ન થવાનું કારણ કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ એમના દેવત્વને એમણે પડકાર્યું. વલવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર છે, એ પ્રભુ છે, એ બાબત આપણે સ્વીકારીએ એ બહુ જ અગત્યનું છે. એ ગાડી ચોથી જે અગત્યની બાબત તમે જુઓ તો 57મી કલમની અંદર અને તેઓએ તેના સંબંધિત ઠોકર ખાધી. પણ ઈસુએ તેઓને કહ્યું કે પ્રબોધક પોતાના દેશ તથા પોતાના ઘર સિવાય બીજા ઠેકાણે માન વગરનો નથી. અહીંયા તમે જુઓ 57મી કલમની અંદર તેઓ તેના સંબંધિત ઠોકર ખાધી અને ત્યાં એવું લખ્યું છે કે તેઓએ આ કલમ પ્રમાણે તર્ક વિતર્ક તેઓએ કર્યા અને દેવપુત્ર વિશે તેઓએ ઠોકર ખાધી. વલો જો તમે માથીની લખેલી સુવાર્તા તેનો 13મો અધ્યાય અને તેની 21મી કલમ તમે જુઓ તો પણ તેના પોતાના જડ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે અને જ્યારે વચનને લીધે વિપત્તિ તથા સતાવણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. વલો અવિશ્વાસના કારણે એ જીવનની અંદર એ મુશ્કેલી આવે છે. ને જો વિશ્વાસના મૂળ ઊંડા ના હોય તો
તો ઘણી બધી વખતે વ્યક્તિ એ ઠોકર એ ખાય છે. જો તમે રોમનોનો પત્ર તેનો 9મો અધ્યાય 32મી કલમ પ્રમાણે નિયમની કરણીને કારણે ઠોકર એ ખાય છે. ઘણી બધી વખતે આપણે કહીએ છીએ કે હું જન્મથી ખ્રિસ્તી છું, મારા બાપદાદા ખ્રિસ્તી હતા, અમે ખ્રિસ્તી તરીકે ઓળખાઈએ છીએ. વલો આપણે યાદ રાખીએ કે આપણી પસંદગી એ ઈશ્વરે કરી છે. પ્રભુનું વચન કહે છે કે મેં તમને પસંદ એ કર્યા છે. ન્યાયપણું તારણ એ વિશ્વાસથી છે, વલો કરણીથી નહીં. ને માટે ચોક્કસ અહીંયા ઘડી જે ચોથી જે અગત્યની બાબત એ આપણને જોવા મળે છે કે તેઓ તેના સંબંધી ઠોકર એ ખાધી. વલો આજે આપણે જાગૃત થવાની જરૂર છે, વિચારવાની એ જરૂર છે, અને જો એ પ્રમાણે કરીશું તો ચોક્કસ પ્રભુ યેશુ ખ્રિસ્તને દેવપુત્ર તરીકે આપણે સ્વીકારીને આગળ વધીશું તો આપણા જીવનની અંદર, આપણી મંડળીની અંદર, આપણા કુટુંબની અંદર અદ્ભુત અને પરાક્રમી કામો એ થશે. છેલ્લી અને પાંચમી બાબત જો તમે જુઓ તો 58મી કલમની અંદર ત્યાં એવું લખ્યું છે કે અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામો એ કર્યા નહીં. વલો તેઓના અવિશ્વાસને કારણે તેણે ત્યાં પરાક્રમી કામો એ કર્યા નહીં. વલો ઈસુ વિશેની પોતાની નકારાત્મક તથા લઘુ દ્રષ્ટિને કારણે તેમનો વિશ્વાસ એ પાંગર્યો નહીં. જો તમે 21મો અધ્યાય અને તેની 32મી કલમ તમે જુઓ તો ત્યાં એવું લખ્યું છે કેમ કે યોહાન ન્યાયને માર્ગે તમારી પાસે આવ્યો તો પણ તમે તેના પર વિશ્વાસ કર્યો નહીં, પણ દાણીઓએ તથા કસબણોએ તેના પર વિશ્વાસ કર્યો અને એ જોયા પછી પણ તમે પસ્તાવો કર્યો નહીં કે તમે તેના પર વિશ્વાસ કરો. વલો 21મો માથીની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 32મી કલમ પ્રમાણે અવિશ્વાસીઓએ ઈસુ પર એ વિશ્વાસ કર્યો, પરંતુ પોતાના જે હતા એ લોકોએ તેના પર વિશ્વાસ કર્યો નહીં. વલો આજે વિચાર કરીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે એ પૃથ્વી પર આવ્યા, આપણે એમને ઓળખીએ છીએ, જાણીએ છીએ, એનું નામ આપણને મળ્યું છે, ત્યારે પ્રભુ આપણને કહે છે કે એના વચનો પર આપણે વિશ્વાસ કરીએ. જો તમે યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને તેની 36મી કલમ ત્યાં લખ્યું છે, દીકરા પર જે વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તે જીવન નહીં દેખશે, પણ તેના પર દેવનો કોપ એ રહેશે, તેના પર દેવનો કોપ એ રહેશે. વલો યુહાન 3:36 પ્રમાણે તેઓ અનંત જીવનથી દૂર ચાલ્યા ગયા છે, તેઓ અનંત જીવનથી દૂર એ ચાલ્યા ગયા છે. એ જ પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તા 8મો અધ્યાય અને તેની 24મી કલમ જો આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે કે માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો, કેમ કે હું તે જ છું, એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. એ જ પ્રમાણે યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય 8મી અને 9મી કલમ, હિબ્રુનો પત્ર 3જો અધ્યાય 12મી કલમ, વલાઓ વિશ્વાસ વિના દેવને પ્રસન્ન કરવો એ કઠણ છે. ત્યારે આવો એ પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ, એ અદ્ભુત અને પરાક્રમી કામો આપણી મંડળી મધ્યે, આપણા કુટુંબ મધ્યે, આપણા સમાજ મધ્યે થાય એ બહુ જ અગત્યનું છે. અને માટે આપણે જોઈએ છીએ કે પ્રભુનું વચન એ માથીની લખેલી સુવાર્તા 13મો અધ્યાય અને 53મી કલમથી લઈને 58મી કલમની અંદર લખ્યું છે કે અને તેઓના અવિશ્વાસને લીધે ત્યાં ઘણા પરાક્રમી કામો કર્યા નહીં. વલો અવિશ્વાસી ન રહીએ, પણ પ્રભુ પર વિશ્વાસ કરીએ અને આપણી મંડળી, કુટુંબ અને સમાજની અંદર અદ્ભુત કામો એ થાય
લોકો આશીર્વાદિત થાય એના માટે આવો એ પરિવર્તનની અંદર આપણે આગળ વધીએ, વિચારીએ, એ જ રૂઢીની અંદર ન ચાલીએ, પણ એ પ્રભુ પર આપણે વિશ્વાસ કરીએ, એ પ્રભુના વચન પર આપણે વિશ્વાસ કરીએ અને અદ્ભુત પરાક્રમી કામો એ આપણી મધ્ય થાય ત્યારે પ્રભુ આપણને ખાસ એ કૃપા આપે, એ સામર્થ્ય પૂરું પાડે, એ બળ એ પ્રભુ એ પૂરું પાડે કે પ્રભુના વચન દ્વારા આપણી મધ્યે એ અદ્ભુત અને પરાક્રમી કામો થાય. આ બાબતો સમજવાને માટે પ્રભુ આપણ સર્વને કૃપા આપે. આવો પ્રાર્થના મનમી પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવંત કૃપાળુ પરમેશ્વર, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમને માન તથા મહિમા પ્રભુ આપીએ છીએ. આજના વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાતને વ્યવહાર કર્યો છે. આજે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ અમારી મંડળી મધ્યે, અમારા લોકો મધ્યે અદ્ભુત અને પરાક્રમી કામો થાય તેના માટે પ્રભુ ખાસ તમારી કૃપા તમે પૂરી પાડો. વિશ્વાસની જીવનયાત્રાની અંદર સતત પ્રભુ અમે આગળ વધીએ, તમારો મહિમા કરીએ, તમારો જય જયકાર કરીએ તેવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ પ્રભુ છે, એ કબૂલ કરવાને માટે પ્રભુ અમ સર્વને પ્રભુ તમે સહાયને મદદ કરો. ઈસુ પ્રભુનું નામ માંગીએ છીએ, આમેન. કણ લાગે ને વેરી કરે ઢોર, ઈસુ તજે આગેવાને અમને આગળ દોર. જોખમ વાળી જગાઓમાં તને ઢાલીશું, ચિંતા તજી તારી પાછળ ચાલીશું. જે તું કહેશે તે કરીશું ખુશીથી, સારો નમૂનો લઈને આજ્ઞા પાડીશું, પ્રીતિ થકી તારી પાછળ ચાલીશું. તારી પાછળ ચાલીશું.